જી નમસ્કાર, સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં. આપ સૌને મારા જય માતાજી. આજે વાત કરી છે બહેનોની થોડી અંગત પ્રોબ્લમ વિશે. જી હા દોસ્તો, જે બહેનો 18+ છે, 20+ છે અથવા તો અનમેરિડ છે, તે બહેનોનો પ્રશ્ન છે કે અમુક પ્રાઇવેટ પાર્ટ છે તેનો વિકાસ નથી થતો, તેના કારણે તે બહેનો કોઈને કહી પણ નથી શકતી, ડૉક્ટરની સલાહ પણ નથી લઈ શકતી. અને તે બહેનોનો પ્રશ્ન છે કે કોઈ એવો આયુર્વેદિક ઘરેલું ઉપચાર છે જેથી અમારે કોઈને આ અંગત પ્રોબ્લમ છે તે કહેવી પણ ના પડે અને પ્રોબ્લમ છે તે સોલ્વ થઈ જાય. તો તે બહેનો માટે એકદમ આયુર્વેદિક ઉપચાર તમારી સામે રજૂ કરું છું. જે બહેનો બ્રેસ્ટની સાઇઝનો પ્રોબ્લમ છે, બ્રેસ્ટનો વિકાસ નથી થતો, તે બહેનો માટે એકદમ બેસ્ટ ઉપચાર તમારી સામે રજૂ કરું છું. આ ઉપચારથી બહેનોની બ્રેસ્ટની જે પ્રોબ્લમ છે તે કોઈ પણ દવા ઇન્જેક્શન વગર સોલ્વ થઈ જશે. પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતા વર્ષો જૂના ઉપચાર હું તમારી સામે રજૂ કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. જી હા દોસ્તો, બહેનોનો જે અમુક પ્રાઇવેટ પાઠ હોય છે તેનો વિકાસ નથી થતો, 18+ ઉંમર થઈ ગઈ છે, અમુક બહેનોની 20+ થઈ ગઈ છે, 25+ થઈ ગઈ છે. ઘણા બધા બહેનોનો પ્રશ્ન છે કે બ્રેસ્ટની પ્રોબ્લમ છે, બ્રેસ્ટનો વિકાસ નથી થતો અને તે વાત છે તે તેને મૂંઝવણમાં મૂકી દે છે, તેના કારણે તેને ઘણા બધા વિચાર આવે છે, નેગેટિવ થોટ્સ આવે છે અથવા તો અમુક એવા વિચાર આવે છે તેનાથી તેને ઘણી બધી પ્રોબ્લમ થાય છે, પોતાનું રોજિંદા જીવનનું કામ પણ નથી કરી શકતા અને માઇન્ડમાં તે વિચાર ચાલ્યા કરે છે. તો તે બહેનો માટે એકદમ બેસ્ટ આયુર્વેદિક ઉપચાર રજૂ કરું છું. કોઈ પણ દવા ઇન્જેક્શન તમારે લેવાની જરૂર નથી અને કોઈ પણ તમારે જે હાઈ પાવરના ઇન્જેક્શનો દવાઓ તો લેવાની જરૂર નથી અને તમારે આ આયુર્વેદિક ઉપચારથી તમારી પ્રોબ્લમ 100% સોલ્વ થઈ જશે. તમારે શું કરવાનું છે, તમારે આયુર્વેદિક મેડિકલ સ્ટોરમાંથી શતાવરી સૂણ આવે છે તે લઈ આવવાની છે. કોઈ પણ આયુર્વેદિક મેડિકલ સ્ટોરમાં શતાવરી સૂણ છે તે ઉપલબ્ધ જ હોય છે અને તમારે એક એક ચમચી સવારે અને સાંજે એક ગ્લાસ દૂધ સાથે મિક્સ કરી અને તેમાં નાનો ટુકડો તમારે સાકર મિક્સ કરી અને સવારે અને સાંજે તમારે આ વસ્તુ પીવાની છે. જ્યાં દોસ્તો તમારે જે શતાવરી સૂણ આવે છે તે તમારે એક ચમચી સવારે અને એક ચમચી સાંજે તમારે એક ગ્લાસ દૂધમાં મિક્સ કરી અને તેમાં નાનો કટકો સાકર મિક્સ કરી અને આ વસ્તુ તમારે જમ્યા બાદ પીવાની છે. તમે રેગ્યુલર આ કરશો એટલે જે બહેનોને બ્રેસ્ટનો વિકાસની પ્રોબ્લમ છે તે કોઈ પણ દવા ઇન્જેક્શન વગર સોલ્વ થઈ જશે. તમારે કોઈ પણ હાઈ પાવરની દવાઓ અથવા તો તમારે કોઈ પણ એવી રીતે કોઈને વાત પણ કરવાની જરૂર નથી, ડૉક્ટરની ત્યાં પણ તમારે આ વસ્તુની વાત કરવાની જરૂર નથી. આ પ્રોબ્લમ તમારી સોલ્વ થઈ જશે, ગેરંટી સાથે કહું છું. ક્યારેય પણ તમારે આ વાત કોઈને ખુલીને કહેવાની પણ જરૂર નથી અને આ વાત છે તે પર્સનલી બહેનોની વાત છે અને આ વાત છે તે કોઈને તે કહી પણ નથી શકતી, ડૉક્ટરને પણ નથી કહી શકતી. અને આ પ્રોબ્લમ છે તે ઘરેલું ઉપચાર તમારી સામે રજૂ કરી દીધો છે અને આ પ્રોબ્લમથી તેની જે પણ સમસ્યા બ્રેસ્ટને લગતી હશે તે સોલ્વ થઈ જશે કોઈ પણ દવા ઇન્જેક્શન વગર. જ્યાં દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને વિડીયોને શેર જરૂર કરજો જેથી બધા બહેનો આવી આયુર્વેદિક માહિતી જાણી શકે અને જે બહેનોને આવી પ્રોબ્લમ છે તે શરમમાં ને શરમમાં કોઈને કહી નથી શકતા તો તે આ પ્રોબ્લમ સોલ્વ કરી શકે કોઈ પણ દવા ઇન્જેક્શન વગર. અને જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતા વર્ષો જૂના ઉપચાર હું તમારી સામે રજૂ કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. જય હિન્દ દોસ્તો.